क्रेडिट कार्ड ત્યારે જ લેવું જોઈએ જ્યારે તમને એની જરૂર હોય જો તમારી પાસે ઇનફ પૈસા હોય તો ક્રેડિટ કાર્ડ ન લેવું જોઈએ। नमस्कार खबरशेर.com पर हूं मीत आप सबनुं स्वागत करू छूं। अने जो तमे एक थी वधारे क्रेडिट कार्ड नो उपयोग करो छो तो ये तमारा माटे फायदाकारक छे के नुकसानकारक एना विषयनी वात करीशुं। सौथी पहला तो क्रेडिट कार्ड त्यारे ज लेवुं जोईए ज्यारे तमने एनी जरूर होय। जो तमारी पासे इनफ पैसा होय तो क्रेडिट कार्ड न लेवुं जोईए। बीजुं क्रेडिट कार्ड तमे लो तो एना घणा बधा फायदा अलग प्रकारना छे के जेम के घणी बधी वस्तुओं तमने कैशबेक मळे, घणी बधी वस्तुओ तमे 0% ईएमआई पर लई शको। आ बधा फायदाने ध्यानमां लईने लो, पण वधारे पड़ती शॉपिंग करो પછી ખર્ચો પહોંચી ન વળી શકો તો પ્લીઝ એના ચક્કરમાં પડશો નહીં। ક્રેડિટ કાર્ડના ફાયદા ગણાવવા માટે તમને ઘણા બધા લોકો ઘણા બધા પ્રયત્નો કરશે, ખૂબ કરશે, પણ એના નુકસાન જે છે એના વિશેની વાત બહુ ઓછા લોકો કરશે। વેલ, એકથી વધારે ક્રેડિટ કાર્ડ રાખવાના ફાયદા શું થાય છે? અલગ અલગ ઓનલાઈન શોપિંગ વેબસાઇટ પર સેલ દરમિયાન અલગ અલગ ક્રેડિટ કાર્ડ પર ડિસ્કાઉન્ટ કે કેશબેક જે છે તમને ઓફર મળે છે। હવે ઘણા બધા કાર્ડ તમારી પાસે હશે તો કોઈ પણ ડિસ્કાઉન્ટેડ સામાન તમે લઈ શકો છો। ઘણીવાર પૈસાની પ્રોબ્લેમ હોય ત્યારે ક્રેડિટ કાર્ડનું બિલ ક્રેડિટ કાર્ડથી बिल चुकवू मुश्किल थी जाए, एवी परिस्थिति में बेलेंस ट्रांसफर की सुविधा पण आपवामां आवे छे। आ सुविधा मुजब तमे क्रेडिट कार्ड नो बिल बीजा क्रेडिट कार्ड थी चूकवी शको छो, जो के एना माटे तमारे केटलुक व्याज पण चूकवू पड़ी शके छे। जो तमे एक नौकरी करता व्यक्ति हो तो एक ज कार्ड पर 10 लाख की क्रेडिट लिमिट तमे इच्छी मेळवी शको छो, अने तमे बैंक में एनी अधिक लिमिट लेशो। इमरजन्सी ज्यारे होय ત્યારે તમારે ક્રેડિટ કાર્ડ જે છે સ્વાઇપ કરીને તમે ઇમરજન્સીમાં એનો ઉપયોગ કરી શકો છો। હોસ્પિટલમાં કોઈને દાખલ કરવાનું આવે તો ડેફિનેટલી તમે ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરીને એટલીસ્ટ 2-3 દિવસ કે જ્યાં સુધી તમારી પૈસાની વ્યવસ્થા નથી થતી ત્યાં સુધી ક્રેડિટ કાર્ડથી કામ ચલાવી શકો છો। જેમની પાસે ઘણા બધા ક્રેડિટ કાર્ડ છે એમના માટે ક્રેડિટ કાર્ડનો જે ડેડલાઇન છે પૈસા કરવાનો એ પણ સમય પર જો એ લોકો ભરતા રહે તો એ લોકોનો ક્રેડિટ સ્કોર પણ સારો રહે છે। હવે આ બધાની વચ્ચે ક્રેડિટ કાર્ડના નુકસાન કયા કયા છે એના વિશેની વાત કરીએ। ક્રેડિટ કાર્ડ ઘણા બધા રાખો છો તો એનો મતલબ એ થાય છે કે ક્રેડિટ કાર્ડનો તમારે વાર્ષિક ફીસ જે છે ચૂકવવાનું રહે છે, એટલે કે તમારા પર એક ફીસ વધારે પડતું ચૂકવવાનું ચક્કર પણ રહે છે। બીજી વસ્તુ કે એ કાર્ડ જે છે એનાથી ખરીદદારી કરો છો તો તમારે લોન જે છે ક્યાંક અને ક્યાંક કરજ જે છે એ માથા પર ઉમેરાતું હોય છે, કારણ કે તમે ખુદને રોકી શકતા નથી। આ બધી કંપનીઓ બહુ ચાપ્ટર હોય છે, એ લોકો શું કરે તમને એવી એવી ઓફર આપે કે આજે આઉટ શોપિંગ કરશો તો આટલા પોઈન્ટ્સ મળશે તે મળશે, પણ એ ક્યાંક ને ક્યાંક તમારા માટે નુકસાનકારક છે। જો તમે ક્રેડિટ કાર્ડનો જે છે એ તમે ઈએમઆઈમાં કન્વર્ટ કરાવો છો તો એના જાળમાં તમે ફસવાના ચાન્સ વધારે રહેશે। હવે તમને એ લોકો એ રીતે દેખાડે કે બસ આટલા જ રૂપિયા ભરવાના રહેશે, પણ એકચ્યુઅલમાં તો એ વ્યાજ જ છે। સો મેક શ્યોર કે તમે ક્રેડિટ કાર્ડ જે છે એ બને ત્યાં સુધી એને માત્ર તમારા અમુક પર્પઝ સુધી જ વાપરો, ઇમરજન્સી હોય ત્યારે જ વાપરો, અને બને ત્યાં સુધી એને અવોઇડ કરો કે તમે એને લોન એમાંથી લો કે તમે એમાં ઈએમઆઈ વધારે પડતી માત્રામાં કરાવો। ક્રેડિટ કાર્ડનો સારી રીતે ઉપયોગ કરશો તે તમારા માટે ફાયદાકારક જ છે। માત્ર એક ક્રેડિટ કાર્ડ તમારા માટે સારું રહેશે, 2-3 કાર્ડ રાખો એના કરતા, પણ એનાથી વધારે તમે કાર્ડ રાખો એનાથી તમારા માટે નુકસાન વધારે રહેશે। કોશિશ કરો કે લાઈફ ટાઈમ ફ્રી ક્રેડિટ કાર્ડ લો જેના વાર્ષિક ફીસ નથી હોતી અને મોટી મોટી બેંકો આ કાર્ડ જે છે એ આપતી હોય છે। ફરીથી મળીશું આજે ખબર છે.com પર। થેન્ક યુ સો મચ।